चलो दर्शन करो परिमिति ने से प्रभु और विधि तभी भी है तो जोई लो ना तुम्हारा अच्छा टॉपिक है वीरेंद्र भार्गवी जो ये टॉपिक छे परिमिति અને ક્ષેત્રફળ બરાબર પરિમિતિ એટલે શું ખબર છે સૂત્ર બોલો સૂત્ર એમાં જો પરિમિતિ એટલે શું કે બધી બાજુનો સરવાળો દાખલા તરીકે આ જે છે ઓકે ચોરસ જ બીજું તેની આ બાજુ હા હા એટલે જે બધી બાજુ હોય એનો સરવાળો બરાબર ख्याल आया परिमिति हम एक क्षेत्रफल क्षेत्रफल એટલે એની બંને બાજુ એનો ગુણાકાર દર લંબાઈ અને લંબાઈ ગુણ્યા પહોળાઈ અને આ જે છે બરાબર તો ક્ષેત્રફળ એટલે શું એનો અંદરનો હિસ્સો રહેતો બરાબર હવે જો તમારા મગલા જે 32 સવાલો આપેલા છે ને બરાબર એમાં જો પરિમિતિ ના આવ્યો અરે એના પર કે આપણે સવાલો બંને રીતે પૂછ્યું એટલે એમ પૂછ્યું હોય એક ખાલી ફિંગર આઉટ થયું મારી કે ચોરસ છે બરાબર એની એક બાજુનું માપ 5 છે 5 સેમી છે ચોરસ ની એક બાજુનું માપ 5 સેમી એટલે એની પરિમિતિ શોધો તો એની પરિમિતિ આપણે કઈ રીતના પરિમિતિ કેટલી થાય 20 સેમી જો એક બાજુનું 5 હોય તો બાકી બધી બાજુ બી 5 જ થાય ને કેમ કે ચોરસ ની બધી બાજુ કેમ સરખી હોય તો પરિમિતિ નું સૂત્ર ચોરસ માટે જે 4 ગુણ્યા l અથવા તો તમે 4 જ બાજુ નું સરવાળો આમ ભી 20 થાય અને આમ કરીએ 4 ગુણ્યા l એટલે એની લે બાજુ બરાબર 20 જો હવે લંબ ચોરસ આપી પેલા પરિમિતિ વાળો કા ક્લિયર કર દીએ લંબ ચોરસ માં તમને બે બાજુ આપેલી હોય બરાબર એક લંબાઈ આપેલી હોય દેખાય તને દર્શન હા મિહિર લંબચોરસ માં બે બાજુ આપેલી હશે એક આપણે લંબાઈ આપેલી હશે એક પહોળાઈ સપોઝ કે એક લંબાઈ આપી છે 10 અને પહોળાઈ આપી છે 5 કે લંબચોરસ ની એક બાજુનું લંબાઈનું માપ 10 છે અને પહોળાઈ 5 છે તો એની પરિમિતિ કેટલી થાય બોલો આની પરિમિતિ 10 આવડી તો કેવું બધાનું છે ને 10 છે જો લંબચોરસ માં કેવું સામસામેની બાજુ સરખી હોય 10 બરાબર હવે આપણે આનો શું થાય આમાં બે રીતે એક સૂત્ર શું થાય જો લંબાઈ ગુણ્યા પહોળાઈ છે ને તો બે કૌંસમાં એલ પ્લસ બી એક સૂત્ર આપી થાય અથવા તો ડાયરેક્ટ 10 વત્તા 5 વત્તા 10 વત્તા 5 ખ્યાલ આવ્યો 10 5 10 5 એટલે આ જો આમાં બી સૂત્ર મૂકશો એલ તો પછી એલ પ્લસ બી એટલે 10 10 5 10 5 15 15 2 30 આપણે બંનેનો સેમ જ જવાબ આવે 30 ચલો લંબચોરસ પછી હવે આપણે ત્રિકોણ લઈએ હવે ત્રિકોણ છે હવે એમાં આપ્યું છે કે ચલો એનું માપ છે 9 એક બાજુનું માપ 9 છે પરિમિતિ કેટલી થાય 9 ગુણ્યા 3 એટલે જો 3l એટલે 3 ગુણ્યા l એટલે કેટલા 9 27 એટલે આમાં 3 બાજુ હોય ને 9 વત્તા 9 વત્તા 9 27 હવે આનાથી રિવર્સ તમારે બીજા સવાલ અંદર કેવો આપ્યા છે કે પરિમિતિ આપેલી તેની બાજુનું માપ શોધવાનું એમ કીધું કે લંબ ચોરસ ચોરસ ની પરિમિતિ 16 છે બરાબર તો એની બાજુનું માપ કેટલું થાય 16 હોય તો એની બાજુનું માપ કેટલું થાય બીજી બોલો 4 કેમ કે 16 હોય તો 16 ભાગ્યા 4 4 4 4 એટલે એટલે લંબ ચોરસ હોય એની પરિમિતિ સપોઝ કે તમને આપી છે 20 બરાબર હવે એની બાજુનું માપ હવે શોધવું એટલે જો 20 છે ને એમાં બે હિસ્સા સરખા હોય બરાબર અથવા એમાં બાજુનું માપ ડાયરેક્ટ નહીં આપે કે એક બાજુ 20 છે અને હું એક બાજુનું માપ સપોઝ કે 5 આપ્યું છે તો બીજી બાજુનું માપ શોધો તો 20 આપેલું હોય ને તો આપણે 20 છે તો એમાં એક બાજુનું માપ 5 એ તો થઈ ગયું હવે એક બાજુ અહીંયા 5 લઈએ તો સામે બી 5 જ હશે ને તો એક બાજુનું માપ 4 આપ્યું છે એવું છે તો 4 આપ્યો તો એક બાજુનું અહીંયા 4 હશે તો એની સામેની બાજુ બી 4 જ હશે તો આ કેટલા થયા 8 તો થઈ ગયા ને તો અહીંયા કેટલા અહીંયા 12 તો ટૂંકમાં આ કેટલા હશે બીજા 6 હશે સમજાય એટલે આમાં લંબચોરસમાં પરિમિતિ હશે એક બાજુનું માપ આપેલું હશે હા તમારી જે સમય હોય છે બંનેમાં સેમ છે 5 6 માં
બરાબર સેમ ટુ સેમ જ કરો છો હવે આમાં બી કે સપોઝ કે પરિમિતિ આપે 27 ત્રિકોણમાં તો એક બાજુનું માપ કેટલું થાય 9 બીજો ભાગ પર પડે બીજી ચલો વચ્ચેથી આપણે પૂછેલો સપોઝ હવે આમાં ક્ષેત્રફળ આ લઈ ગયા ને ક્લિયર ક્ષેત્રફળ વાળા લઈ ગયા પછી આમાંથી વચ્ચેથી કોઈ પણ આપણે દ્રશ્ય નહીં પડે સપોઝ કે ચોરસ છે એમાં એક એની એક બાજુનું માપ 5 સેમી હોય તેનું ક્ષેત્રફળ કેટલું થાય બોલો તેનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ 5 ગુણ્યા 5 25 બરાબર લંબચોરસ આપ્યો હોય એની એક બાજુનું માપ 7 અને બીજી બાજુનું માપ 5 છે તેનું ક્ષેત્રફળ કેટલું થાય ત્રણ સેમી બાજુ વાળા ત્રિકોણ ની પરિમિતિ કેટલી થાય ત્રણ સેમી લંબાઈ અને 2 સેમી પહોળાઈ તો ચોરસ લંબ ચોરસ નું ક્ષેત્રફળ કેટલું થાય લંબ ચોરસ આપ્યું છે 3 સેમી લંબાઈ 2 સેમી પહોળાઈ તેનું ક્ષેત્રફળ કેટલું થાય 6 ને ક્ષેત્રફળ પૂછ્યું એટલે આપણે અંદરનું જોવાનું લંબાઈ ગુણ્યા પહોળાઈ આ 3 સેમી લંબાઈ પહોળાઈ 3 2 6 ખબર પડી ને ક્ષેત્રફળ એટલે શું થાય લંબાઈ ને પહોળાઈનો ગુણાકાર ચલો વિધિ તું બોલ ને એક ચોરસ ની બાજુનું માપ 6 છે તેની પરિમિતિ કેટલી થાય ચોરસ છે એનું માપ 6 હોય તો પરિમિતિ ત્રણ કઈ રીતે ત્રણ આવ્યો તમારું છે પરિમિતિ બરાબર 6 હે તો એની પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો આ બધી બાજુ સેમ થશે ને 6 6 6 6 આ બધાનો સરવાળો કેટલો થાય 24 બરાબર 36 સેમી સ્ક્વેર લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે બરાબર 36 સેમી સ્ક્વેર લંબચોરસનું ક્ષેત્રફળ હોય ના 36 સેમી સ્ક્વેર ચોરસનું ક્ષેત્રફળ છે તો એની બાજુનું માપ કેટલું હશે આ રિવર્સ પ્રેશર બોલો આનો આન્સર કોણ આવશે ક્ષેત્રફળ 36 ચોરસનું તો 9 લંબાઈ ગુણ્યા પહોળાઈ ને હવે આપણને ક્ષેત્રફળ કેટલું 36 આપ્યું હોય ને તો એલ ગુણ્યા એટલે લંબાઈ ને પહોળાઈ કઈ બે વસ્તુનો ગુણાકાર કરીએ તો 36 આવે કયા બે અંકોનો ગુણાકાર ચોરસ માં તો બધી બાજુ સરખી જોઈએ ને એક 4 નો પડી આ બંને બાજુ કેટલા લેવા પડશે ચોરસ માં બધી બાજુ સેમ હોય એવો કયો અંક છે બે ચોરસ માં તો સરખા જ આવે ને ખબર પડી તો 7 નો વર્ગ ને એટલે આ શું આનું શું આવશે બાજુનું માપ ખબર પડી ને ક્ષેત્રફળ પૂછ્યું એટલે એનું સાથે જાવ તો એક ચોરસ ની લંબાઈ L હોય તેની પરિમિતિ કેટલી ચલો આ છે બે સમજ છે એટલા પૂછી
लंबाई है तो परिमिति कर ली, परिमिति એટલે બધી બાજુનો સરવાળો l વત્તા l વત્તા l વત્તા l એટલે 4l, સમજાયું? એક ત્રિકોણની પરિમિતિ, એક ત્રિકોણની બાજુનું માપ m છે તો પરિમિતિ કેટલી? 3m. ખબર પડી? પ્રશ્ન બધા પતી ગયો. સમબાજુ ત્રિકોણ તો ત્રિકોણ તો છે, આમ છે કે આ તો બધા પાડો. ઓકે, આટલું ખાલી વાત છે, ડિવિઝન કરવું. આ જરૂરી નથી, આને ખાલી જોઈ લો, લખવાની જરૂર નહીં આપણે, ટાઈમ નહીં. ઠીક છે, આપ ભી રિવિઝન કર લો, ખાલી 5 મિનિટ કરો ફટાફટ. બોલ છે હો ગયા આપકો? આપ તો હો ગયા અસુ બિના દેખે એક બાર ટેસ્ટ કરો. ઠીક છે, બાજુ માં ટેસ્ટ આયગા ના? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ, એઇટ, નાઇન્થ ઓર 10. हां, दोनों लिखना सर. 19 से 32 क्या? यही आपको 2 मिनट रिवीजन कर लो, मैं आपको उसमें तक पूछ लेता हूं. 32 में मेहर तारा 40 सुधी है, अपन 32 तक बता देते हैं ना. रिवीजन कर देते हैं सर.